કાપુદ્રા વિસ્તારમાં શુક્રવારની મોડી રાત્રે એક કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો કિશોરી કુંવારી હોવાથી સમાજના ડરે નવજાત બાળકીને કડકડતી ઠંડીમાં પ્લાસ્ટિકની કોથળીમાં ભરી નાખી આવી હતી બાળકી મળ્યાની જાણ પોલીસને થતાં પોલીસ છ કલાકમાં જ પંદર સીસીટીવીને જોઈ આરોપી કિશોરીને ઝડપી લેતા તેણે ગુનો કબૂલ કર્યો હતો કિશોરીને જૂની વાયલી હોલમાં મોકલી દેવામાં આવી હતી કાપુદ્રા પોલીસ અનુસાર કલ્યાણ કુટીર સોસાયટી બેની શેરી નંબર એક પાસે શનિવારે સાંજે આઠ વાગે ફરસાણના દુકાનદાર ઘનશ્યામ વગાસિયાએ પ્લાસ્ટિકની કોથળીમાં હલનચલન થતું જોયું હતું બાદમાં પ્લાસ્ટિકની કોથળી ખોલતા તેમાં નવજાત હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેણે તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કર્યો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીને સ્મેમ્બર મોકલી દીધી હતી હાલ બાળકી એનઆઈસીયુ વોર્ડમાં દાખલ છે બાળક અધૂરા માસે જન્મ્યું હોવાથી તેનું વજન ખૂબ જ ઓછું છે પોલીસે સોસાયટીના સીસીટીવી ચેક કર્યા હતા જેમાં એક કિશોરી ઘરમાંથી પ્લાસ્ટિકની થેલી લઈ બહાર નીકળતી દેખાઈ હતી બાદમાં પરત ફરતી વખતે તેના હાથમાં કોઈ થેલી ન હતી જેના આધારે પોલીસે સોસાયટીની સત્તર વર્ષની કિશોરીને ઝડપી લીધી હતી પોલીસની પૂછપરછ દરમિયાન કિશોરીએ પોતે ગુનો કબૂલ કરી લીધો હતો કિશોરી પોતાની માસીને સાથે રહીને હીરાના કારખાનામાં કામ કરતી હોવાનું જાણવા મળ્યું હતું અને તેણે રાત્રે બાળકને જન્મ આપ્યો હતો અને બાદમાં સવારે છ વાગ્યે તે બાળકને થેલીમાં ફેંકી આવી હતી હાલ પોલીસે કિશોરીને જૂનાવાયેલા હોલમાં મૂકી વધુ કાર્યવાહી હાથ ધરી છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં એક બાળકને ત્યજી દેવા બાબતનો ગુનો એક અજાણી મહિલાના વિરુદ્ધમાં દાખલ થયેલો હતો એમાં ગુનાની તપાસ કાપોદરા પોલીસે કરી તો એમાં સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોનો થી માહિતી મેળવીને એ જે અજાણી મહિલાએ પોતાના બાળકને તેજી દીધેલું હતું એ મહિલાને શોધી એને ગુનાના કામે અટકાયત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સાબીર સૈયદ સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ સુરત